જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, જે કે એજ્યુકેશન પરિવારમાં તમારું સ્વાગત છે. જો તમે આપણી ચેનલ ઉપર નવા આવો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને સાથે સાથે વિડીયોને લાઇક પણ કરી દો. આજે આપણે મિત્રો જોવાનું છે ધોરણ 10 વિજ્ઞાનનું જે આજનું પેપર હતું એનું સોલ્યુશન. તો ફટાફટ જોતા જાવ આલો વિડીયો. વિભાગીય મિત્રો, 1-24 માર્કના હેતુલક્ષી છે એમાં પહેલું છે, નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે? તો ચાર ઓપ્શન છે એમાં મિત્રો, સાવ એટલે સાવ છેલ્લું છે ફિનોપ્થેલિન. આમ જો ને તો વિજ્ઞાનનું પેપર એટલું ઇઝી હતું મિત્રો કે જો તમે સરખી રીતના મહેનત કરી હોય તો સારામાં સારા માર્ક મળી રહે, અને બહુ વધારે મહેનત કરી હોય તો 75 અપ પણ આવી શકે. નીચેનામાંથી બ્યુટેનોલનું અણુસૂત્ર જણાવો, તો એમાં જવાબ આવે મિત્રો C4H9OH. ત્યાર પછી મનુષ્યમાં મૂત્રપિંડે ખાલી જગ્યા સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે, તેમાં જવાબ આવે મિત્રો ઉત્સર્જન. ત્યાર પછી વિદ્યુત બલ્બની ફિલામેન્ટમાં ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે તેની અવરોધકતા અને ગલનબિંદુ બંને ઊંચા હોય છે. નીચેની આકૃતિમાં વસ્તુનું સ્થાન 2F1 અને F1ની વચ્ચે આપેલું છે, તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે મિત્રો? તો આ તો ઓપ્શન વગેરે ખબર પડી જાય, 2F2 થી દૂર. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્તવયની વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આશરે 25 સેન્ટીમીટર હોય. ત્યાર પછી આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય મિથેન, આ પણ સહેલું છે. માનવ જાતિમાં જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા 46 હોય છે મિત્રો. ખાલી જગ્યાની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય, તો એમાં જવાબ આવે મિત્રો ધમની. ખાલી જગ્યાના પર્ણમાં વાનસ્પતિક પ્રજનન થાય છે, એમાં જવાબ આવે પર્ણફૂટી. ઓપ્ટિશિયન દ્વારા સૂચવવામાં આવેલ લેન્સનો પાવર +2.0 ડાયોપ્ટર હોય તો ખાલી જગ્યા પ્રકારના લેન્સનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું હશે, તો એમાં જવાબ આવશે મિત્રો બહિર્ગોળ લેન્સ. ખાલી જગ્યા ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય, તો એમાં જવાબ આવે પારો. ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયા એ લોખંડનું ક્ષારણ અટકાવવા માટેની પ્રક્રિયા છે, સાચું. પુરુષમાં લિંગી રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય છે, ખોટું. કનિનિકા કિકીના કદને નાનું મોટું કરી શકતી નથી, ખોટું. જો દ્રાવણની pHનું મૂલ્ય 7-14 સુધી વધે તો તે સૂચવે છે કે દ્રાવણમાં H+ની સાંદ્રતામાં ઘટાડો થાય છે, સાચું મિત્રો. ત્યાર પછી 17મું છે, પશ્વ મગજનો કયો ભાગ એ શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે? તો એમાં આવે અનુમસ્તિષ્ક. મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ કેપિટલ ટી, સ્મોલ ટી અને 2 સ્મોલ ટી, આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણને અલગ પાડો. તો જે પહેલા 2 છે એ પ્રભાવી બંધારણ અને ત્યાર પછીનું 1 છે એ પ્રચ્છન્ન બંધારણ. વ્યાખ્યા આપો પ્રકાશનું વિભાજન, તો શ્વેત પ્રકાશને પ્રિઝમ ઉપર આપાત કરતા તેનું 7 ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખવાની છે, તો અવાહક નિકલ એ બંધ બેસતી નથી. ત્યાર પછી જોડકા છે થાઇરોક્સિન, તો એમાં જવાબ આવે શરીરના વિકાસ માટે ચયાપચયની નિયમન કરે. ટેસ્ટોસ્ટેરોન જે પુરુષ પ્રજનન અંગોનો વિકાસ કરે. દ્વિતીય પોષક સ્તર, એમાં જવાબ આવે પ્રાથમિક ઉપભોગીઓ, અને તૃતીય પોષક સ્તર એમાં આવે દ્વિતીય ઉપભોગીઓ. ત્યાર પછી વિભાગ B મિત્રો જુઓ, તો 9 પ્રશ્નો છે, એમાંથી 2 માર્કના પ્રશ્નો એટલે 18 માર્ક મળી જાય. તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની નાઇટ્રોજન વાયુઓને ભરવામાં આવે છે શા માટે? આપણને ખબર હોય કે ભાઈ ખોરા ન થઈ જાય ને એવા બધા કારણો છે, નાઇટ્રોજન વાયુ છે એ ભેજ અને સંપર્ક ભેજના સંપર્કમાં ન આવવા દે પદાર્થને લાંબો સમય સુધી, સાચું. ત્યાર પછી આયનીય સંયોજનોના કોઈ પણ 2 સામાન્ય ગુણધર્મો ઇઝી છે. ધમની અને શિરાનો તફાવત પણ સહેલો છે. પછી પુષ્પના આયામ છેદની નામ નિર્દેશનવાળી આકૃતિ ઇઝી છે. ત્યાર પછીનો જાતીય સમાગમ દ્વારા ફેલાતા બેક્ટેરિયા રોગોને બેક્ટેરિયા જન્ય અને વાયરસજન્ય રોગોમાં વર્ગીકૃત કરો, અને આ બધા ઇઝી છે પ્રશ્નો. આંખની સમાવેશન ક્ષમતા, સિલેરી સ્નાયુઓનું કાર્ય, સાવ એટલે સાવી છે, ઘટકોની સંજ્ઞા દોરો, ઓહો 2 માર્કમાં. આમ જુઓ તો પેપર સાવ એટલે સાવ ઇઝી હતું મિત્રો. જૈવિક વિશાલન વિશે ટૂંકનો જ લખો, ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ, ત્યાર પછી આકૃતિ આપેલું છે, હવે એમાં ખાલી કહેવાનું છે એને શું કહેવાય, બી શું કહેવાય. પછી જમણા હાથના અંગૂઠાનો નિયમ સમજાવો, એ પણ ઇઝી. વિભાગ સી જોઈએ તો નીચે આપેલ આકૃતિનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. આ પહેલો પ્રયોગ છે સિલ્વર ક્લોરાઇડનો સૂર્યપ્રકાશની હાજરીમાં.
એ પણ ઇઝી હતો. ધાતુ અધાતુ અને તફાવતના મુદ્દા લખો એ પણ ઇઝી છે. ત્યાર પછી પરાવર્તી કમાન પણ ઇઝી છે. અલંગી પ્રજનનોના પ્રકારના નામ લખવાના છે. શુક્રપિંડનું કાર્ય, નર પ્રજનન તંત્રની આકૃતિ, સાવ એટલે સાવ સહેલા છે મિત્રો. આ અંતર્ગો અરીસાવાળો પ્રશ્ન. વક્રતા કેન્દ્ર પર મૂકેલી વસ્તુને આકૃતિ કિરણાકૃતિ દોરવાની, એના ઉપયોગ લખવાને, ત્રણ માર્ક, તાપીય અસરના ત્રણ માર્ક. ઓહો, આ વિરંજન પાવડરની બનાવટ, આ પણ આઈએમપી પ્રશ્નો છે. તમારા શિક્ષકોએ કીધેલો જોઈએ કે આ પૂછાશે, પીએચ વાળો પણ કીધેલો, એટલે વિભાગ ડી તમે જુઓ તો બે પ્રશ્નો તો તમારા શિક્ષકોએ કીધેલા જ હશે કે આ પૂછાશે. ત્યાર પછી જુઓ તો પ્રકાશ સંશ્લેષણ વાળો, એનું સંતુલિત સમીકરણ લખો, આ પણ કીધેલું હોય. માનવ પાચન તંત્ર, આ પણ વર્ષોથી આઈએમપી છે, એટલે આ પણ કીધેલું જોઈએ. ચારક પ્રશ્નો તો એવા થઈ ગયા. ઘરેલું વિદ્યુત પરિપથ કીધો હોય તો મિત્રો પાંચ પ્રશ્નો તો આઈએમપી નીકળી ગયા, પાંચ તો લખવાના છે. એટલે આમ જોવો તો ઓલ ઓવર તમારું વિજ્ઞાનનું પેપર છે એ સાવ ઇઝી હતું. હવે સારા માર્ક મળી ગયા હોય તો આપણે આગળના પેપરની તૈયારી મંજો કરવા, અને આ સોલ્યુશન તમારા મિત્રો સાથે પણ શેર કરી દો, અને વિડીયોને લાઇક ન કર્યો હોય તો ફટાફટ લાઇક કરી દો, આપણી ચેનલ સાથે જોડાતા રહ્યો.